ખેડૂત મિત્રો, આજે જોઈ રહ્યા છો કે ઉનાળો પાકનો આપણે આજની તારીખ છે 25 માર્ચ 2021 રોજ આપણે વિઝિટ કરીએ છીએ આ ખેડૂતની. તો એક એવા ખેડૂતને મળી, એમને કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કર્યો અને એમાં શું રિઝલ્ટ આવ્યું છે. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ અને ગામ બોલો. મારું નામ છે અમિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ, ગામ સીમઠુ, તાલુકો ઉપા, જિલ્લો સુરત. અમિતભાઈ, કેટલા વર્ષથી તમે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છો? ખેતીમાં લગભગ 4-5 વર્ષ થઈ ગયા. તો આજનો આ જે ભાત આપણે જોઈએ છે, ઉનાળો ભાત, એમાં મને કંઈક સારું દેખાય છે, તેમાં કઈ કઈ પ્રોડક્ટનો વપરાશ કર્યો, આમાં રાસાયણિક ખાતરો તમે વાપર્યા? રાસાયણિક ખાતર સાહેબ, મેં આ પ્રોડક્ટ હું નહીં યુઝ કરતો હતો. ગયા વર્ષે મેં કરી હતી આમાં, તો ત્યારે મેં 50% રાસાયણિક વાપરેલું, કેમ કે મને વિશ્વાસ નહીં હતો ત્યારે આ પ્રોડક્ટ પર, ને 50% મેં આ નેટશપની પ્રોડક્ટો વાપરી હતી ગયા વર્ષે. બરાબર. અને આ વર્ષે મેં રાસાયણિક ખાતર ટોટલ બંધ કરી અને અંદર 2 ગણું યુરિયા વાપરું છે ખાલી. કેટલા વીઘામાં વાપર્યું? 8 વીઘામાં. આ 8 વીઘાનો ખેડૂત મિત્રો એમનો બ્લોક છે, એમાં ખાલી માત્ર ને માત્ર સ્ટાર્ટિંગમાં 2 ગણું યુરિયાનો વપરાશ કર્યો છે. બાકીનું શું વાપર્યું આમાં બતાવશો? ટોટલ નેટશપની પ્રોડક્ટ વાપરી છે. અચ્છા. એમાં છે, પહેલા સ્ટાર્ટિંગમાં મેં 10 દિવસ પછી મેં રોજમાં પછી એનપીકે આપ્યું હતું. દર્શક મિત્રો, આ તમે જોઈ રહ્યા છો અમિતભાઈની પાસે જે બોટલો છે તે એક બેક્ટેરિયા બીજ પ્રવાહી ખાતર સ્વરૂપ આવે, બેક્ટેરિયા જે એનપીકે, તો રાસાયણિક ખાતરના વપરાશની સામે આ ખૂબ સારું રિઝલ્ટ આપે છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. બીજું શું વાપર્યું છે અમિતભાઈ? બીજું આપ્યું છે, છંકાવમાં મેં સ્પ્રે માર્યા છે. આનો સ્પ્રે માર્યો? બાયો 19 અને સ્ટીમ રીચનો. આનો કેટલા છંટકાવ કર્યા? એક સ્પ્રે માર્યો છે 8 વીઘામાં. અને બીજો શેનો છંટકાવ કર્યો? બીજો છંટકાવ કર્યો છે મેં બાયો 19 અને ઇન્ટેકનો. આનો પણ એક છંટકાવ કર્યો? આનો પણ. આનાથી શું સારું લાગ્યું? આનાથી શું છે કે આજુબાજુ પહેલેથી આપણને ખબર જ છે, ખેડૂત મિત્રોને મારે કહેવાનું રહેતું નથી કે ભાતમાં લીલી ઈયર છે કે કાબડા છે કે વ્હાઈટ ફ્લાયનો છે કે વ્હાઈટ કંઠી થવાનો પ્રોબ્લેમ આવે છે તૈયાર થયા પછી, પછી બ્લાસ્ટનો પ્રોબ્લેમ આવે છે. તો મેં આ બધું યુઝ મેં ગયા વર્ષે કરેલો, એના હિસાબે મેં આ ફેરી એડવાન્સમાં જ મેં આ બધી પ્રોડક્ટમાં અંદર યુઝ કરીને સ્પ્રે પણ આપી દીધો છે. એને લીધે આજુબાજુના ખેતરોમાં બધે બ્લાસ્ટ ને એનો ઉપદ્રવ છે અહીંયા છે નહીં. તમારા છોડ મતલબ તંદુરસ્ત છે, તમારે એ પ્રોબ્લેમ આવ્યો નથી. આ સિવાય બીજો કયો કયો પ્રોડક્ટ નો વપરાશ કર્યો છે આપણે? પછી મેં આ એક બે પ્રોડક્ટ વાપરી છે, રેપઅપ અને સેટ. આને પણ જમીનમાં આપ્યું? તમે પણ જમીનમાં આપ્યું છે. એનું કારણ છે કે જમીન ફળદ્રુપતા વધારે છે, આપણે જમીનનો અમારી બાજુ સારનો પ્રમાણ વધારે છે તો સારનો ઘટાડો થાય છે આમાં. ને આમાં શું છે કે ખેડૂત મિત્ર થોડુંક આપણે રિઝલ્ટ માટે થોડીક વેઇટ કરવું પડે એવું છે, કેમ કે રાસાયણિક જેટલું ફાસ્ટ રિઝલ્ટ આપે નહીં આ પ્રોડક્ટ. કોઈ પણ જૈવિક પ્રોડક્ટ આપણને ધીરજથી કામ આપે છે, એનો રિઝલ્ટ લેવા માટે તમારે થોડી રાહ જોવી પડે. હવે અહીંયા આ પાક જે જોઈએ છે એમાં તમે કઈ વિશેષ બતાવવા માંગો છો? બતાવવા માંગુ છું કે જે હું 4 ગણું ખાતર યુઝ કરતો હતો તે ટાઈમે પણ આ ફૂટ આટલી ને આટલી જ રહેતી હતી ખેતમાં. અને જે વસ્તુ આજે આ જૈવિક વાપરા પછી છે મેં 100-100% ત્યારે પણ ફૂટમાં એ જ વધારો છે. પાછળ બતાવજો. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આ જે ગ્રીનરી છે અને પાકની ક્વોલિટી જે છે તે અમિતભાઈ બતાવી રહ્યા છે, તે એકદમ તંદુરસ્ત છોડ છે. અમિતભાઈ, ખેડૂત મિત્રો જે તમારી વાત સાંભળે છે એમને શું કહેવા માંગો છો? હું તો એમને એમ કહેવા માંગુ કે આ જૈવિક યુગ ચાલુ થયો છે, તો આપણે બધી જૈવિક પ્રોડક્ટો વાપરો, નિસર્ગની પ્રોડક્ટ વાપરો, એમાં કોઈ કાર અસર છે નહીં, એટલે શરીર માટે પણ ગુણકારી છે. એટલે હું તો કહું છું ખેડૂત મિત્રોને બધાને કે રાસાયણિક બંધ કરો, ખર્ચો ઘટાડો. આ અત્યારે મેં જે દર વર્ષે મને જે 8 વીઘામાં ટોટલ મને 1 વીઘાનો ખર્ચો પડતો હતો, તો લગભગ 7-8 હજાર રૂપિયા મને ખર્ચો પડતો હતો પાકી જાય ત્યાં સુધી, પાકી જાય ત્યાં સુધીમાં. અત્યારે કાપણી સાથે મને બહુ મોટો પડશે ને, તો 3,000-3,500ની વચ્ચે વધારેમાં વધારે, વધારેમાં વધારે, મતલબ તમારો 50%થી વધારે ખર્ચો ઘટી ગયો છે. તો આ વસ્તુ વાપરવાથી તમે ખુશ છો અમિતભાઈ? હા, ખુશ છું. ઓકે, થેન્ક યુ વેરી મચ.